પુણા વિસ્તારમાં આવેલ પુણા પોલીસ ચોકી પાસે આગની ઘટના સર્જાઈ હતી. ગાય ભેંસના તબેલામાં લાગેલી આગથી આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો. આગ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ કયા કારણોસર લાગી તે અકબંધ રહેવા પામ્યું છે. સુરત જાણે આગ પર બેઠું હોય તેમ લાગે છે. થોડા થોડા સમયે ભીષણ આગની ઘટનાઓ બની રહી છે. ત્યારે ફરી પુણા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. તબેલામાં પતરાની ઉપર નાખેલા ઘાસ તથા તબેલાની અંદરના ઘાસમાં લાગેલી આગના મોટી હોવાના કારણે ડુંભાલ, કાપોદ્રા, ઘાંચી શેરી સહિત આજુબાજુની ફાયર બ્રિગેડની ટીમ, કતારગામ તથા ડિંડોલી ફાયર બ્રિગેડની ટીમ માઉઝર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ગાય ભેંસના તબેલામાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતા, જેથી આસપાસના રોડ પરથી પસાર થતા લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો અને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જેથી રસ્તા પર પણ ટ્રાફિક સર્જાયો હતો. તો આગ લાગવાની જાણ થતા પુણા પોલીસ સ્ટેશનના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લોકોના ટોળાને વિખેરવાની સાથે ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. સાથે જ પોલીસ દ્વારા ફાયર બ્રિગેડની કામગીરીમાં પણ અડચણરૂપ લોકોને ઘટનાસ્થળેથી વેર વિખેર કરી કામગીરી હાથ ધરી હતી. સૌથી પહેલાં લગભગ 11:30ની આજુબાજુ LPD સ્કૂલમાંથી મને ફોન કરવામાં આવ્યો કે ભાઈ અહીંયા એક આગ લાગી છે. પહેલાં તો LPD સ્કૂલની અંદર જે પહેલાં અગ્નિશામક બાટલા હોય એનાથી એ લોકોએ પ્રયત્ન કર્યો, સ્થાનિક લોકોએ પણ પાણી નાખવાનો પ્રયત્ન કર્યા. અંદર જે ઢોર બાંધ્યા હતા એને પણ, જે ગાયો ભેંસો હતી એને પણ સ્થાનિક લોકોએ છોડી લીધી અને જે આગ હતી ઉપર ઘાસ હોવાના કારણે એ આગ થોડી વધારે વિકરાળ થતી હતી અને કોઈપણ જાતની જાનહાની નથી થઈ. ત્યાર પછી મારા દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. તાત્કાલિક ફાયર બ્રિગેડ અહીંયા પહોંચી અને આગને અત્યારે ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. પણ ઘાસ હોવાના કારણે સતત અંદરથી આગ લાગી રહી છે, પણ કોઈપણ જાતની જાનહાની કે નુકસાની થઈ નથી. આગ અમને આગને કોલ મળ્યો હતો, કેવી રીતે લાગી એ ખબર પડ્યું નહીં. એ ઘાસ ચારા છે એ તો પાલટીને પૂછ્યા પછી ખબર પડશે કેટલું ચારા એ લોકો સ્ટોક કર્યા હતા. કોઈ જાનહાનિ નથી, ને ઢોરો હતા એ સહી સલામત બહાર એ લોકો છોડી દીધા હતા, સહી સલામત નીકળી ગયા છે. ટોટલ 8-10 ગાડીઓ બોલાવવામાં આવી છે. મિનેશ મગનભાઈ ડાયાભાઈની માલિકીના તબેલામાં લગભગ 12:15 આસપાસ આગ લાગી હતી. આગની જાણ થતા જ 15-20 જેટલા પશુઓ તબેલામાં બંધાયેલા હતા, જેથી તેમને તાત્કાલિક છોડી મૂકી દઈને બચાવી લેવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, પરંતુ પતરાના શેડના કારણે આગ પર કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નીચે ગાય ભેંસ બાંધવાનો તબેલો હતો અને ઉપરના માળે પશુઓ માટેની નીરણ માટેની વ્યવસ્થા કરાઈ હતી. નીચે દુકાનો હતી. દુકાનોમાંથી કે અન્ય કોઈ કારણોસર આગ લાગી હોવાનું માનવામાં આવે છે. ઘાસમાં આગ લાગતા ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી, જેથી ધુમાડાને કારણે આસપાસના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. બ્યુરો રિપોર્ટ.